तो आज प्रकारनो माहौल न मात्र सूरत पण खेड़ामां पण गरमायो छे। खेड़ामां पण ज्यां जूनी पेन्शन योजना लागू करवामां आवी अने नवी पेन्शन योजना ने रद्द करवामां आवे तेवी मांग साथे शिक्षकों रस्ता पर उतरी आव्या छे। जूनी पेन्शन योजना ने दूर करीने नवी पेन्शन योजना ने दूर करीने जूनी पेन्शन योजना लागू करवानी मांग छे। राष्ट्रीय संयुक्त मोर्चा द्वारा राज्यभरमां पदयात्रा अने महापंचायतनुं आयोजन करवामां आव्युं छे। मेहमदाबाद में खातरज में पदयात्रा और महापंचायतन आयोजन करायू है। खेड़ा अमदावाद ग्राम्य सहित 5,000 थी वधु शिक्षकों आमा जोड़ाया छे। गुजरात राज्य में शिक्षकों जुदी जुदी मांगों ने लेने रोड पर आवी गया छे। आज खेड़ा जिला ना मेहमदाबाद ની અંદર તેમની મહાપંચાયત મળી રહી છે। કયા પ્રકારની માંગો છે આપણી સાથે કેટલાક શિક્ષકો જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? પ્રવીણસિંહ વાઘેલા અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લો। હા, તમારી મુખ્ય માંગો શું છે? અમારી મુખ્ય માંગણી એવી છે કે સરકાર તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના દાખલ કરે અને એક વર્ષ પહેલા સરકારે જે માંગણી મુજબના ઠરાવો કરવા સ્વીકાર્યું હતું એમાં એનપીએસ 10% 14% અને જૂની પેન્શન યોજના 1-4-5 પહેલા એ બંને ઠરાવ બાકી છે એ ઠરાવ કરે અને સાથે સાથે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપે। તમારી માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો શું કરશો? અમે અત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ એક આંદોલન સ્વરૂપે મહાપંચાયત સ્વરૂપે મળ્યા છીએ અને આગળ અમે જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમારી આ માંગણી માટે અમે છેક સુધી રેલી અને પંચાયતના આગળના કાર્યક્રમો આપતા રહીશું। સરકાર દ્વારા તમને કયા પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે જેનો વિરોધ છે? બીએલઓની કામગીરી ઘણી બધી એવી કામગીરી છે, વસ્તી ગણતરીની કામગીરી અને ઘરે ઘરે જઈને બધા જ પ્રકારની કામગીરી અમને બાળકોને ભણાવવા મળતા નથી અને અન્ય કામગીરી સોંપવામાં આવે, જો અમને વર્ગમાં રહેવા મળે તો અમે સારું એવું શિક્ષણ કાર્ય કરી શકીએ। અમને એક વિનંતી છે કે શૈક્ષણિક સિવાયની અન્ય કામગીરી અમને ના સોંપવામાં આવે। આપણી સાથે માતૃશક્તિ પણ જોડાય છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે તમારું? ઉર્વશી પટેલ। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારા દરેક સરકારી કર્મચારીને જૂની પેન્શન યોજના મળે અને જે શિક્ષકોને વધારાની કામગીરી સોંપવામાં આવે છે એ પણ પાછી લેવામાં આવે અને અમારા એસ્ટાર્ટ મિત્રોના બદલીના નિયમો સત્વરે જાહેર કરવામાં આવે। જે બીજી કામગીરી સોંપવામાં આવે છે તો શિક્ષણ કાર્યમાં કેટલો વિક્ષેપ પડે છે? અમને બીએલઓની જે બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે અથવા તો જે વસ્તી ગણતરી હોય અથવા તો જે બીજી બીજી કામગીરી હોય છે, અત્યારે અમે શિક્ષક નથી રહ્યા પણ કોમ્પ્યુટર ઓપરેટર બની ગયા, કારણ કે વારંવાર એકની એક માહિતી અમને મંગાવવામાં આવે છે અને આંકડાકીય માહિતી એટલી બધી હોય છે કે એના લીધે અમે જે બાળકો સાથે જે અમારું એટેચમેન્ટ હતું એ ઓછું થઈ ગયું છે, એને બદલે અમે લોકો જે ઓફિસ વર્કર કરતા હોય ક્લેરિકલ વર્ક કરતા હોય એવું થઈ ગયું છે। આ ખેડા જિલ્લાના અને આણંદ જિલ્લાના શિક્ષકો તેમની મુખ્ય માંગ એ છે કે સરકાર દ્વારા જે શૈક્ષણિક કાર્ય સિવાયની જે કામગીરી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।